अंकलेश्वर गजानन सोसायटी नरकागार बनी हो दृश्य सामने आ रहा है। अं उभराती ड्रेनेज और गटर लाइन थी त्रस लोग में पालिका सामने भारे आक्रोश फैलायो। अंकलेश्वर वोर्ड नंबर बे में छेवाड़े आवेल गजानन सोसायटी प्रत्ये पालिका ओरमायू वर्तन जोवा मळी रह्युं छे। आ विस्तार में उभराती ड्रेनेज और गटरों की समस्या अवारनवार लोको फरियाद करता होय छे, जेमा सोसायटी छेवाड़ा 30 थी वधु मकान धारकों माटे हाल सोसायटी में रहेवू पण मुश्किल बन्यू छे। अहीं रोड धड़ा आपवाने लई रोड नीचे और चेम्बरो 2-3 फूट ऊपर आ गई छे, जेने लई गाड़ी लई जवू पण मुश्किल छे। तो आ विस्तार में छेल्ला 15 दिवस उपरांत अत्यंत दुर्गंधयुक्त पानी ની નડી વહી રહી છે। લોકોને ઘરોમાં જવા માટે પણ દૂષિત પાણીમાં ફરજિયાત ઉતારવું પડે છે। ઘર દરવાજા સુધી આ દૂષિત પાણી 1/2 ફૂટ સુધી જોવા મળે છે। લોકો ઘર બંધ કરી તીવ્ર વાસ સાથે અંદર જ રહેવા મજબૂર બન્યા છે। એટલું જ નહીં, આ દૂષિત પાણીને લઈ અંદર ઉદ્ભવતા મચ્છર અને માખીને લઈ અહીં ડેન્ગ્યુ સહિત અન્ય રોગો ફેલાઈ રહ્યા છે। લોકોને અહીં કોરોનાનો ડર નથી, પણ આ રોગો હાલ ડર સતાવી રહ્યો છે। ત્યારે અહીં પસાર થવા માટે મોઢા પર લોકો ફરજિયાત રૂમાલ કે માસ્ક પહેરી નીકળવું પડી રહ્યું છે। તો અહીં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ પાઇપલાઇન પર કોઈ જ એલાઇનમેન્ટ વગર અધ્ધર નાખવામાં આવી છે, જે પાણી બેક મારી હાલ સોસાયટીમાં ગંદકી સાથે દૂષિત પાણી ફેલાવી રહ્યું છે। આ અંગે છેલ્લા 15 દિવસથી રોજ સોસાયટી રહીશો ફરિયાદ કરી રહ્યા છે, છતાં પાલિકાના સ્થાનિક સભ્યો કે અધિકારીઓના ના ફરકતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ સ્થાનિકો પાલિકા સામે રોષપૂર્વક જણાવ્યું હતું કે જો અમારી સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે ડ્રેનેજ ટેક્સ પણ ભરીશું નહીં અને અમે આગામી ચૂંટણીના પણ બહિષ્કાર કરીશું, તેમ રહીશોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું। ઈશ્વરભાઈ મનુભાઈ વસાવા, અમે વર્ષોથી રહીએ છીએ ગજાનન સોસાયટીમાં। આ પાણીનો પ્રોબ્લેમ હંમેશાથી, વરસાદના પાણીનો પ્રોબ્લેમ, આ સંડાસ ગટર રિટર્ન આવે તેનો પ્રોબ્લેમ, એકબીજાના જઈએ છીએ ઓફિસમાં તો પેલા બેન કે પેલી પાસે જાઓ ને પેલા બેન કે પ્રમુખને કે પહેલાં તમારા નગરસેવકો એને પકડો, કેસ સમસ્યાની રજૂઆત તમે કોને કરી? પ્રમુખને કર્યું છે, નગરસેવક અમારે જે લાગે છે શિલ્પાબેન સુરતી, એને કીધું શિલ્પાબેન ત્યાં મોકલે, પેલો અહીંયા મોકલે। કેટલી વાર રજૂઆત કરો? ઘણી વાર ભાઈ રજૂઆત કરીએ છીએ અમે, દિવસમાં તત્ત ચચાર ચક્કર, હમણાં મોકલું છું 12 વાગે આવે છે ગાડી, 4 વાગે આવે છે, ખબર નહીં 4 ક્યારે લોકોની ઘડિયાળમાં ક્યારે વાગે છે, 12 ક્યારે વાગે જ ખબર નથી પડતું। હા, કેટલા દિવસથી પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ લગભગ 15 દિવસ છે ભાઈ, 25 દિન ખાલી એટલે લગી ઉતાર્યું, પેલું નર્મદાનો ઉતરે ને 40-20 પર આવી ગયું, પાછી 40 પર આવી ગયું, એવો ઘાટ સાથે આ તમે ખુદ જોતા છો ને કેવી વાસ આવે છે, મારું 2 દિવસથી તબિયત ખરાબ થઈ ગઈ છે, શું કરીએ બોલો? મારું નામ શીતલબેન ગાંધી છે, અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં રહી રહ્યા છે। ગજાનન સોસાયટીનો પાછળનો વિસ્તાર છે, આ મંદિરની પાછળનો વિસ્તાર, તો જેમ જોઈ શકો છો કે અહીંયા કેટલા દિવસોથી પાણી સતત ભરાયેલું રહે છે અને આજુબાજુનો વિસ્તાર બહુ જ વાસ આવે છે, અને અહીંયા હમણાં ક્વોરન્ટાઇન વિસ્તાર હતો, કોરોનાનો કેસ બી આવી ગયેલો છે અને કેટલી વાર અરજી કરવા છતાં કોઈ આવેલ નથી। કેટલી વાર રજૂઆત કરવામાં આવી? રજૂઆત નહીં ને 8-10 વાર તો થઈ ગઈ છે, અને આ 3 દિવસમાં અને 15-1 દિવસ થઈ ગયા છે આ વસ્તુને, પણ કોઈ સાંભળતું નથી। મેં રજૂઆત કરી છે પ્રમુખને, નગરપાલિકાના, અને સેન્ટરી ઇન્સ્પેક્ટરને બી વાત કરી છે, પણ હજુ સુધી કોઈ સંતોષકારક રિસ્પોન્સ મળ્યો નથી, અને નગરપાલિકામાંથી ન તો કોઈ સેનિટાઇઝેશન માટે આવતું છે, નથી કોઈ ડિસઇન્ફેક્શન માટે આવતું છે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની, હમણાં તો આ પાણી ભરાયેલું છે, અધરવાઇઝ વરસાદનું પાણી બી ચોમાસામાં બહુ જ ભરાય છે, અને આ બધી જે ચેમ્બરો છે એ સતત ઉભરાય જ કરતી હોય છે।